ન્યૂઝ હાલ સાબ આવી રહ્યા છે, જે રીતે ત્યારે વિગતો પ્રાપ્ત થઈ રહી છે. મોરબીનો નાની સિંચાઈ કૌભાંડનો મામલો, જયંતિ કવાડિયાનું નિવેદન સાબ આવ્યું છે, તમામ દોષિતો પર કાર્યવાહી કરવામાં આવે. કવાડિયાએ મુખ્યમંત્રીને સમગ્ર મામલાની તપાસ માટેનો પત્ર પણ લખ્યો છે. તો જે રીતે 20 કરોડનું આ કૌભાંડ સામે આવ્યું છે, મોરબી નાની સિંચાઈ કૌભાંડ કે જેમાં 46 કામ અંતર્ગત જયારે તપાસ કરવામાં આવી ત્યારે અમુક કામ 0% પણ નથી થયા, અને તેને લઈને જે સમગ્ર કૌભાંડ જે હળવદના ધારાસભ્ય છે તેમની પણ ધરપકડ કરવામાં આવી, તેમનો વચેટિયો વકીલ છે તેની પણ ધરપકડ કરવામાં આવી છે, અને જે પૈસા માંગવામાં આવ્યા હતા સવાલ ન ઉઠાવવા માટે વિધાનસભામાં, તમામને લઈને ધરપકડ થઈ છે. ત્યારે હવે કવાડિયાનું આ નિવેદન સામે આવ્યું છે કે તાત્કાલિક ધોરણે કડક કાર્યવાહી કરવામાં આવે, મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે જયંતિ કવાડિયાનું આ નિવેદન, દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવે. અમારા ગામ ની અંદર તળાવ નું કામ મંજૂર થયું છે, અને અમારા ધ્યાનમાં એવી બાબત આવી છે કે જે કામ થયું નથી અને પૈસા ઉપડી ગયા છે, તરત જ મેં રાજ્યના સીએમ ને રજૂઆત કરી અને સીએમ સાહેબે તરત જ આદેશ આપ્યા તપાસના, અને એ તપાસના અંતે આજે પરિણામ આવ્યું છે. શું પત્ર લખ્યા હતા અને કઈ રીતના કૌભાંડ કરવામાં આવ્યું હતું, કઈ રીતની વિગત હતી આપની પાસે, શું સીએમ ને રજૂઆત કરી હતી? હું સ્પષ્ટ કહું છું, જે કામ 10 લાખનું મંજૂર થયું છે એ જગ્યાએ જગ્યા ઉપર કામ થયું નથી, બિલ મૂકીને 10 લાખ રૂપિયા ઉપડી ગયા છે, એ ભ્રષ્ટાચાર. કેટલા સમય પહેલા થયું હતું આ સમગ્ર કૌભાંડ, અને કહી શકાય કે જે રીતના કૌભાંડ કરવામાં આવ્યું છે ત્યારબાદ જે રીતના કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે ભાજપ છે તે ચૂંટણીને ધ્યાનમાં રાખીને કહી શકાય કે કાવતરું કરી રહ્યું છે, આને આપ કઈ રીતના જુઓ છો? પહેલા તો જે આવા આક્ષેપ કરતા હોય એને ખરેખર ડીપમાં ઉતરવાની જરૂર છે, થયેલા કામો મંજૂર થયેલા કામોને એને સ્થળ તપાસ કરવાની જરૂર છે, અને સ્થળ તપાસ કરીને એમ લાગે કે આ ખોટું થઈ રહ્યું છે તો એને જવાબ કરાય. એક એવો પણ આક્ષેપ છે કે જે રીતના ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી ત્યારબાદ જે રીતના કૌભાંડ છે ત્યારે ખુદ જે કહી શકાય કે પોતે ધારાસભ્ય પણ નહોતા ત્યારે આ સમગ્ર જે કૌભાંડ છે તે થયું છે, એવા આક્ષેપ કોંગ્રેસ કરી રહી છે, આને આપ કઈ રીતના જુઓ છો? નહીં નહીં, એ તો તારીખ હજી હું કહી રહ્યો છું કે તમે તારીખ જોઈ લ્યો, કઈ તારીખે આ કામો મંજૂર થયા છે. આ કામો 18-19 ના કામો છે, 17-18 ના કામો ની અંદર જે કઈ ભ્રષ્ટાચાર થયો છે એની અંદર આ ધારાસભ્યને દોષિત ગણવાનો વિષય નથી. 18-19 માં જે કામો થયા છે એ કામની અંદર આજે તમે જોઈ રહ્યા છો એમાં દોષિત છે. જી ચોક્કસ. સીએમ ને શું આપણે રજૂઆત કરી હતી, શું પત્રમાં શું આપણે ઉલ્લેખ કર્યો હતો? પત્રમાં મેં ફર્સ્ટ ઉલ્લેખ કર્યો છે કે આમાં આની કાયદેસર સારા અધિકારીને તપાસ દેવી જોઈએ, આ પ્રકરણની અંદર ભ્રષ્ટાચાર થયો છે અને એ ભ્રષ્ટાચાર બહાર આવવો જોઈએ, અને કોઈ પણ દોષિતો તેમાં છોડવા ન જોઈએ, આ મત સીએમ સાહેબ નો હતો. ચોક્કસ. જે રીતના વાત કરવામાં આવે જયંતિભાઈ કવાડિયા કે જેમણે કહી શકાય કે સીએમ ને આ સમગ્ર ઘટનાની અંદર જે કહી શકાય કૌભાંડ થયા હોવાનો પત્ર લખ્યો હતો, અને ત્યારબાદ આ સમગ્ર મામલો છે તેમના કહી શકાય કે મુખ્યમંત્રી દ્વારા તપાસ કરવામાં આવી હતી, અને અત્યારે કહી શકાય કે 2 જેટલા જે કહી શકાય કે એમએલએ અને વકીલ છે તેમની ધરપકડ કરવામાં આવી છે, અને હાલ કહી શકાય પોલીસ દ્વારા પણ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. કેમેરા પર્સન નીરવ રાજ્યગુરુ સાથે ગૌતમ ભેડા, VTV મોરબી.